મોટા ભાગના પ્રવાહીને ઠંડુ પાડતા સામાન્ય રીતે તે સંકોચાય છે, જ્યારે પાણીને ઠંડુ કરીએ તો તે ખરેખર વિસ્તરે છે। તેના ઘનફળમાં આશરે 9% જેટલો વધારો થાય છે। ધારો કે તમારી પાસે 1/3 ગેલન જેટલું પાણી છે જેને ઠંડુ પાડવામાં આવે છે, તો હવે તમારી પાસે જે બરફ છે તેનું ઘનફળ શું હશે? તમારો જવાબ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। અહીં 1/3 ગેલન જેટલું પાણી છે અને પ્રશ્નમાં કહ્યું છે કે જ્યારે તેને ઠંડુ કરીએ એટલે કે જ્યારે તે બરફ બને ત્યારે તેનું ઘનફળ 9% જેટલું વધી જાય છે। નવું ઘનફળ થશે મૂળ ઘનફળ, જે અહીં 1/3 છે। અહીં લખીએ મૂળ ઘનફળ, અને તેમાં 9% જેટલો વધારો કરવાનો છે। માટે નવું ઘનફળ થશે મૂળ ઘનફળ વત્તા મૂળ ઘનફળના 9%, એટલે કે 9% × 1/3। આ કુલ થશે વધેલું ઘનફળ। હવે આ પદની ગણતરી અલગ અલગ રીતે કરી શકાય। આ પદને દશાંશ અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય, પણ અહીં કહ્યું છે કે તમારો જવાબ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। માટે અહીં દરેક પદ અપૂર્ણાંકમાં હોવું જોઈએ તે ધ્યાન રાખવાનું છે, અને પછી તેનું સાદુરૂપ આપીશું। હવે જુઓ કે આ 9% છે તે અપૂર્ણાંકમાં નથી। 9% શું દર્શાવે છે? 9% એટલે 100 માંથી 9, એટલે કે 9/100। માટે અહીં લખીએ 1/3 વત્તા, હવે આ 9% લખવાને બદલે આપણે લખીએ 9/100 × 1/3, તેનું સાદુરૂપ આપીએ। અહીં અંશમાં 9 છે અને છેદમાં 3 છે, બંનેનો 3 વડે છેદ ઉડાડતા આપણને મળે અંશમાં 3 અને છેદમાં 1। આમ આપણી પાસે બાકી રહે 1/3 વત્તા 3/7 × 1/1। માટે અહીં લખીએ 1/3 વત્તા 3/100। અહીં બે એવા અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે જેના છેદ સમાન નથી, માટે સામાન્ય છેદ મેળવીએ, એટલે કે 3 અને 100 નો લસા લઈએ। તે બંનેનો કોઈ સામાન્ય અવયવ મળે નહીં, તેથી તે બંનેનો ગુણાકાર કરવાથી જ આપણને તેનો લસા મળે। લસા થશે 300, એટલે કે કોઈ સંખ્યાના છેદમાં 300 વત્તા બીજી કોઈ સંખ્યાના છેદમાં 300। હવે જુઓ કે 3 પરથી 300 મેળવવા છેદમાં 3 ને 100 સાથે ગુણવું પડે, તેથી અંશમાં પણ 100 સાથે ગુણવું પડે। આમ 1/3 એ 100/300 ને સમાન છે। હવે અહીં 100 પરથી 300 મેળવવા છેદને 3 સાથે ગુણવું પડે, તેથી અંશને પણ 3 સાથે ગુણીએ। આમ 3/100 અને 9/300 બંને સમાન છે। હવે બંનેનો સરવાળો કરી શકાય, તે થશે 100 વત્તા 9/300, એટલે કે 109/300। હવે આપણી પાસે જે બરફ છે તેનું ઘનફળ અપૂર્ણાંક સ્વરૂપે મળી ગયું।